गोंडलनी जीवादोरी सामन वेरी तलाव ओवरफ्लो थे। उपरवास में सारा वरसाद ने पगले वेरी तलाव ओवरफ्लो थे। 10.5 फूट ऊंडाई धरावत 162 MCFT धरावत गोंडल ने पीवा पानी पूरु पड़त वेरी तलाव ओवरफ्लो थे खुशी व्यक्त करी। तो गीर सोमनाथ में पवन सुसवाटा साथ वरसादी माहौल, फरी एक बार वरसादी माहौल जोवा मळी रह्यो छे। साथे ज हळवाथी मध्यम झापटा स्वरूपे वरसादी माहौल गीर सोमनाथ में अत्यारे जाम्यो छे, ज्यारे दरियाकांठा में भारे पवन फूंकाई रह्यो छे। राज्यमां वरसादे छेल्ला 15 दिवसमां जाणे के विनाश वेर्यो, चारे तरफ जळબંબાકારની स्थिति સર્જાઈ, કારણ કે જુલાઈમાં વરસે છે એના કરતા ડબલ વરસાદ વરસ્યો છે। જૂનના અંતમાં જગતનો તાત એટલા માટે ચિંતામાં હતો કારણ કે રાજ્યમાં વરસાદની અછત હતી, પરંતુ જુલાઈની મધ્યમાં એવી ચિંતા છે કે આટલા વરસાદમાં પાક બચી શકશે ખરો, કારણ કે રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે, એ પણ 86%, એટલે કે લગભગ બમણો। આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 118% વધુ વરસાદ થયો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 64% વધુ વરસાદ વરસ્યો। સામાન્ય રીતે રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 226 મિલીમીટર વરસાદ વરસે છે, જેની સામે અત્યાર સુધીમાં 441 મિલીમીટર વરસાદ વરસી ગયો। જુલાઈની વાત કરીએ તો આખા જુલાઈમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 196 મિલીમીટર સરેરાશ વરસાદ રહે છે, જે 15 દિવસમાં જ 341 મિલીમીટર થયો છે। તો દક્ષિણ ગુજરાતમાં જુલાઈ સરેરાશ 340 મિલીમીટર છે, જે 15 દિવસમાં 411 મિલીમીટર પર પહોંચી ગયો છે। ઝોન પ્રમાણે અત્યાર સુધીમાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ 98.29%, દક્ષિણ ગુજરાતમાં 69.34%, સૌરાષ્ટ્રમાં 55.12%, મધ્ય ગુજરાતમાં 42.08% અને ઉત્તર ગુજરાતમાં 29.32% વરસાદ નોંધાયો છે। સારા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયો પણ છલકાવા લાગ્યા છે, અનેક ડેમમાં પાણીની સારી આવક છે। 15 જુલાઈ સુધીમાં રાજ્યના 25 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 43 ડેમ 70-99% ભરાયા છે। 50-69% ભરાયા હોય એવા 26 ડેમ છે, તો 25-49% સુધી ભરાયા હોય એવા 49 ડેમ છે, જો કે 63 ડેમ એવા છે કે જેમાં હજુ 50%થી ઓછું પાણી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં જુલાઈના મધ્ય સુધીમાં જ વરસાદનો આંકડો 50%ને પાર કરી ગયો છે, એટલે કે ચોમાસામાં વરસવો જોઈએ એનો અડધો વરસાદ વરસી ચૂક્યો છે એવા ખેડૂતો ખેતી પાકોની માવજત માટે હાલ વરાપની રાહ જોઈને બેઠા છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।